તો મહત્વના સમાચાર કહી શકાય, એક્સક્લુઝિવ કહી શકાય કે પીએમ મોદી માતા હીરાબાને મળવા પહોંચ્યા છે. સંપૂર્ણ અમદાવાદના કાર્યક્રમને પૂર્ણ કરી કહી શકાય કે ગુજરાતના પનોતા પુત્રોને ખાસ માતા પ્રત્યેની જે લાગણી હોય, માતા પ્રત્યેનો જે પુત્રનો સામાન્ય માણસ જેવો પ્રેમ હોય, તેવો આજે પીએમ મોદીનો જોવા મળ્યો છે. એક પણ એવો સમય નહીં હોય કે જયારે પીએમ મોદી ગુજરાત આવ્યા હોય ને માતા હીરાબાને ન મળ્યા હોય. ત્યારે ખાસ મહત્વના સમાચાર કે પીએમ મોદી માતા હીરાબાને મળવા પહોંચ્યા છે. ગાંધીનગરના રાયસણ ખાતે બાપ પોતાના મંગળમાં જ રહે છે. ત્યાં તમામ કાર્યક્રમ પૂર્ણ કરી પીએમ મોદી તેમના માતા હીરાબાને મળવા પહોંચ્યા છે. માતા હીરાબા સાથે અને પરિવાર સાથે પીએમ મોદી સાંજનું ભોજન લેશે. પ્રધાનમંત્રી મોદી માતા હીરાબાના આશીર્વાદ લેવા માટે રાયસણ ખાતેના હીરાબાના બંગલો ખાતે પહોંચ્યા છે. આંતરિક વિગતો સાથે અમારી સાથે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા રૈના. જે રૈના, મહત્વના સમાચાર સામે આવ્યા છે કે ગાંધીનગરના રાયસણ ખાતેના બંગલો ખાતે પીએમ મોદી માતા હીરાબાને મળવા પહોંચ્યા છે, શું છે સમગ્ર વિગત? જી રશ્મિન, આપને જણાવી દઉં કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. તો જે રીતે તેનું શિડ્યુલ છે, તો અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટના ખાદી ઉત્સવમાં તેઓએ નિદર્શન કર્યું હતું. તો જે રીતે તેઓનો બે દિવસનો પ્રવાસ છે, તો તેઓ સાબરમતી કાંઠે જે 7500 બહેનોએ ચરખા પર સૂતર કાંકીને ઇતિહાસ રચ્યો છે, તો જે રીતનો કાર્યક્રમ છે તેઓનો, તો તે રીતે તેઓ રાત્રે હીરાબાને મળવા માટે પહોંચ્યા છે. કહેવાય છે કે તે ગુજરાત આવે છે, ચોક્કસથી તેઓની માતાને મળવા માટે જાય છે. તો પીએમ મોદી માતા હીરાબાને મળવા પહોંચ્યા હતા. ગાંધીનગરના રાયસણ ખાતે હીરાબા રહે છે. તો કાર્યક્રમ પૂર્ણ કરીને તેઓ માતા હીરાબાના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા. તો હીરાબા સાથે તેઓ સાંજનું ભોજન લીધું અને પ્રધાનમંત્રી મોદી માતા હીરાબાના આશીર્વાદ પણ લેવા માટે તેઓ ત્યાં પહોંચ્યા હતા. જી 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 રૈના, ખાસ વાત કરીએ તો પીએમ મોદી જે ગુજરાત માટે કહી શકાય કે ગર્વની વાત છે, તેવા આપણા વડાપ્રધાન છે. તેમણે અનેક ગુજરાતના વિકાસના કાર્યો કર્યા છે. આખે આજે આખા દિવસની સમગ્ર જે સમાચારની વાત કરીએ તો ઘણા બધા એવા જે ચરખાની 7500 મહિલાઓ અને ભાઈઓ દ્વારા જે એક સાથે ચરખા ચલાવવાનું એક કહી શકાય કે ઇતિહાસ રચાય તેવું કાર્ય કર્યું છે. આગળના કોઈ પીએમના કાર્યક્રમની વિગતો આપની પાસે છે ખરા? જી, આપને એ પણ જણાવી દઉં કે ગાંધીનગર રાજભવન ખાતે તેઓ રાત્રિ રોકાણ કરવાના છે. તો આજે જે રીતે અમદાવાદમાં જાય તે તેઓ જાહેર જનસભાને પણ સંબોધી હતી, તો ત્યારબાદ તેઓ ગાંધીનગર રાજભવન ખાતે તેઓ રાત્રિ રોકાણ કરવાના છે. જો આવતીકાલની વાત કરું તો 28 ઓગસ્ટના રોજ પીએમ મોદી કચ્છના પ્રવાસે જઈ રહ્યા છે. તો કચ્છ ભુજમાં કૃષિ વર્ષ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે, આવ્યાનું છે. અને કચ્છ ભુજ નર્મદા કેનાલની જે બ્રાન્ચ છે, કેનાલનું પણ લોકાર્પણ કરવામાં આવશે. અને સાથે 1745 કરોડને ખર્ચે જે 375 કિલોમીટર લાંબી જે કેનાલ છે તેનું પણ લોકાર્પણ કરવામાં આવવાનું છે. જી 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 રૈના, ખાસ કહી શકાય કે ગુજરાત માટે અને સમગ્ર દેશ માટે વડાપ્રધાન ખૂબ જ સારું વ્યક્તિત્વ છે. પણ કંઈક ને કંઈક તેમની માતા માટે એક સારું પુત્ર સમાન પણ છે કે પુત્ર પણ છે, તો તેને લઈને આપ શું કહેશો? ચોક્કસથી કોઈ પણ માતાને પોતાનો દીકરો જે રીતે આ પ્રગતિના પંથે આગળ વધી રહ્યો છે, અને કહી શકાય કે ગુજરાતની દરેક માતાઓને આજે ગૌરવ થઈ રહ્યો છે. જે રીતે પીએમ મોદી હીરાબાને મળવા માટે પહોંચ્યા હતા, તો અવશ્ય જે રીતે ગુજરાતની ધરતી પર જેઓ તેઓ આવતા હોય છે ત્યારે ચોક્કસથી પોતાની માતાના આશીર્વાદ લેવાનું ક્યારેય ભૂલતા નથી. જી 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 રૈના, સમગ્ર વિગત બદલ આપનો આભાર. તો કહી શકાય કે સમગ્ર દેશની માતાઓ માટે પણ ગૌરવની વાત કહી શકાય, અને એક વ્યક્તિત્વ કે જે આખા દેશનું સંચાલન કરે છે, પણ સાથે સાથે તેની માતાના એક સારા એવા પુત્ર તરીકે પણ પોતાનું વ્યક્તિત્વ નિખારે છે. તો પીએમ મોદી સમગ્ર અમદાવાદ ખાતેના કાર્યક્રમને સમાપ્ત કરી અને માતા હીરાબાને મળવા માટે રાયસણ ખાતેના બંગલો પહોંચ્યા છે, અને ત્યાં રાત્રિ રોકાણ તેમની માતા સાથે રાત્રે ભોજન કરશે.